તો જે મૃત્યુ આંક જે છે શું એ છુપાવવામાં આવી રહ્યો છે? આ એક મોટો સવાલ છે. કોરોનાથી થતા મૃત્યુના આંકડા પર ઢાંક પીછોડો થઈ રહ્યો છે. શું આરોગ્ય વિભાગ કોરોના મૃતકોના સાચા આંકડા જાહેર નથી કરી રહ્યું, સાચી માહિતી છુપાવી રહ્યું છે? ઝી ચોવીસ કલાક ટીમે વલસાડની કોવિડ સિવિલ હોસ્પિટલ બહાર દિવસભરની સ્થિતિ પર નજર રાખી તો 9 મૃતદેહ હોસ્પિટલમાંથી બહાર લઈ જવા આવ્યા, પરંતુ સરકારી ચોપડે મૃત્યુનો સાચો આંકડો છુપાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 5 થી 6 દિવસમાં 15થી વધુ ડેડ બોડીની અંતિમ વિધિ થઈ છે, પરંતુ હકીકત સરકારી ચોપડે દર્શાવાઈ નથી. કોરોનાથી રોજ કેટલાક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે તે કેમ જાહેર કરવામાં નથી આવતું, તેનું કારણ લોકોને નથી સમજાતું. કોરોના મહામારી વકરી છે, લોકો તેની ગંભીરતા સમજતા થાય તે માટે પણ આરોગ્ય વિભાગે સાચા આંકડા જાહેર કરવા જોઈએ, પરંતુ આવું નથી થઈ રહ્યું. દેશભરમાં કોરોનાના આંકડાઓ સતત વધી રહ્યા છે, સાથે સાથે જે કોરોનાના સંક્રમિત લોકો છે તે ઘણા લોકો મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે જો વલસાડ જિલ્લાની જો વાત કરીએ તો વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી જે કોરોના સંક્રમિત લોકો છે તે મૃત્યુ પામી રહ્યા છે, તેઓના આંકડાઓ આરોગ્ય વિભાગ દ્વારા છુપાવવામાં આવી રહ્યા છે. આજરોજ જો વહેલી સવારની જો વાત કરીએ તો ઝી મીડિયા દ્વારા વલસાડની સિવિલ હોસ્પિટલ ઉપર નજર રાખવામાં આવી હતી. તે દરમિયાન જે ઝી મીડિયાની ટીમને 8 જેટલી શંકાસ્પદ કોરોના સંક્રમિત ડેડ બોડીઓ જે છે મૃત્યુ પામેલા લોકો છે તેઓની બોડીઓ જોવા મળી હતી. તેમ છતાંય જે વલસાડનું આરોગ્ય વિભાગ હોય કે વલસાડનું વહીવટી તંત્ર હોય તેઓ દ્વારા જે આંકડાઓ છે તે છુપાવવામાં આવી રહ્યા છે. આપ જે પ્રમાણે જોઈ શકો છો કે આ એ જગ્યા છે જ્યાં કોરોના સંક્રમિત લોકોની બોડીઓ રાખવામાં આવે છે. અહીં વહેલી સવારથી જે કોરોના સંક્રમિત લોકોને માં મૃત્યુ પામેલા લોકો છે તેઓનું પરિવારજનો જોવા મળી રહ્યા છે. એક બાદ એક અહીંથી જે કોરોના સંક્રમિત લોકોની જે ડેડ બોડી છે તે અહીંથી કાઢવામાં આવી રહી છે. તેમ છતાંય જે વલસાડનું આરોગ્ય તંત્રની જો વાત કરીએ તો વલસાડનું આરોગ્ય તંત્ર જે કોરોના સંક્રમિત લોકો છે તેઓના આંકડા છુપાવવામાં આવી રહ્યું છે. તો જે વાપીની વાત કરીએ તો વાપીમાં છેલ્લા 5 થી 6 દિવસોમાં 10 જેટલી ડેડ બોડીઓ કોરોના સંક્રમિત ડેડ બોડીઓનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે. તેમ છતાંય જે આરોગ્ય વિભાગ છે તેઓ દ્વારા કોઈ પણ પ્રકારના આંકડાઓ બતાવવામાં નથી આવી રહ્યા. અને સાથે સાથે વલસાડ જિલ્લામાં વલસાડ શહેરની જો વાત કરીએ તો વલસાડ શહેરની સિવિલ હોસ્પિટલમાં પણ રોજ 1 થી 2 જેટલી ડેડ બોડીઓ કોરોના સંક્રમિતની મૃત્યુ પામેલા લોકોની ડેડ બોડીઓ અહીંથી જે અલગ અલગ સ્મશાન ભૂમિઓ પર મોકલવામાં આવે છે. તેમ છતાંય પણ આરોગ્ય વિભાગ દ્વારા આંકડાઓ છે તે છુપાવવામાં આવી રહ્યા છે. સૂત્રોપરથી મળતી માહિતી મુજબ રોજ સિવિલ હોસ્પિટલમાં 1 થી 2 દર્દીઓ કોરોના સંક્રમિત દર્દીઓ મૃત્યુ પામતા હોય છે. તેઓનું વિધિવત રીતે વલસાડ શહેરની તથા વલસાડ જિલ્લાની અલગ અલગ સ્મશાન ભૂમિઓમાં તેઓનું અંતિમ સંસ્કાર કરવામાં આવતું હોય છે. પણ તેમ છતાંય જે વલસાડનું આરોગ્ય વિભાગ છે વહીવટી તંત્ર છે તેઓ આંકડા છુપાવી રહ્યું છે. કયા કારણોસર આંકડા છુપાવવામાં આવી રહ્યા છે એ તપાસનો વિષય બની ગયો છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા આ તમામ બાબતો ઉપર તપાસના આદેશ આપવામાં આવે એવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.